નમસ્તે બાળકો, પર્યાવરણ ધોરણ 3 આપણે આવ્યા પાઠ 3. પાણી જ પાણી. હવે પાણી માટેની આ એક કાવ્ય સરસ મજાનું છે, તે આપણે વાંચીએ. પાણીના બગાણો, પાણી પાણી અણમોલ છે, જીવતર એના જીવતરનો છેડો વગર છેડો આ અણમોલ છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળાને છલકાવતો, સાગરમાં ચડતો થઈ ઘોડો, આ પાણી અણમોલ છે. જો પાણી આપણે જોઈએ છીએ કે હવે ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઓછું થતું જાય અને પૃથ્વી પરથી જે પાણી છે તે બધું લગભગ આવે તે દરિયામાં જ જાય છે, અને તે પાણી આપણે જો બચાવીને રાખીએ તો આપણે એના માટે સરસ મજાની સરકારે સુવિધા કરવી જોઈએ, કરી છે ત્યાં સરસ છે. પણ જો આ પાણી અણમોલ છે, એને બગાડવાની નથી આપણે. જો પાણી બગાડો તો તમને આગળ જતાં તમને તમારા જે આગળના માણસો છે એને પાણી મળશે નહીં. હવે આજથી કેટલા વર્ષ પહેલાં જે વૈજ્ઞાનિકે કીધું છે કે જેમ જેમ દિવસો વધતા જાય એમ સૂર્યનો તાપ એકદમ વધતો જશે અને પાણી સુકાઈ જશે. પાણી વરસ ગમે તેટલું વરસે પણ સુકાઈ જશે. પાણીનો સંગ્રહ કરવાનું છે. સાગરમાં ચડતો થઈ ઘોડો, સાગરમાં જાય પણ સાગર હોય તો સાગરમાં પાણી હોય, ચડતો થઈ ઘોડો એટલે જે ઓલા મોજા ઉછળે છે ને મોટા મોટા, તે પાણી અણમોલ છે. હિમગીરીની ટોચે બરફ થઈ બેસતું, હવે હિમગીરી એટલે હિમાલય પર જાય ત્યારે પાણીનો બરફ થઈ જાય છે, તેને ઉકાળતા વરાળ થઈ ઉડતો એ ઉકળી જાય, એટલે તે આપણે જોઈએ છીએ ને ઉકળતો હોય ત્યારે વરાળ થઈને ઉડી જાય છે. ઝરણાના ગીતના છોડો પાણી અણમોલ છે, ખેતીવાડીને ઝાડવા જીવાડતું, પશુ પંખીને પ્રેમથી પોસતું. હવે દરેક જીવનમાં સમગ્ર સૃષ્ટિને જે સજીવ છે તેને પાણીની જરૂર છે, જે ખેતીવાડીમાં જરૂર છે. જો ખેતીમાં પાણીની જરૂર હોય તો અનાજ પાકે નહીં, અનાજ ન પાકે તો આપણે જીવવા માટે શું ખાઈએ, એટલે તે ખેતી કરવા માટે પણ પાણીની જરૂર છે. પશુ પંખીને પ્રેમથી પોસતું, પશુ પંખીને પણ પાણીની જરૂર પડે છે, તે પણ પાણી પીએ છે, એટલે એનું જીવન પણ પોસાઈ જાય છે. માનવીના રગે રગમાં દોડે પાણી અણમોલ છે, દુકાળના દુઃખ ભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચંડતાને હૈયું હલાવતું, નળ ડંકીમાં ડોકાતું, આ પાણી અણમોલ છે. જો માનવીના રગે રગમાં દોડશે, માનવી છે એના રગમરગમાં, આપણે જો લોહીની અંદર પાણી છે તે પાણી ન પીએ તો લોહી સીધી જાય તો આપણું જીવન ફૂસ થઈ જાય, એટલે આપણે મરી જાય. એટલે આમ જો પાણી ન હોય તો આપણે શરીરમાં પણ કાંઈ પણ રહે નહીં, એટલે આપણને કહે છે જે બધા ડૉક્ટરોને બધે કે જેમ બને તેમ પાણી વધારે પીઓ. એટલે દુકાળમાં દુઃખ ભર્યા દાડા દેખો, જો પાણી ન હોય, વરસાદ ન વરસે તો દુકાળ પડે, દુકાળમાં પછી પાણીના તંગી પડે, પૂરના પ્રચંડતાને હૈયું ડળે, તો બહુ વરસાદ પડે તો એકદમ પૂર આવે અને બધું હાલ હવાલ બગડી જાય, પણ માણસોના ઘર બહાર ખેતર આ બધું ખેદાન મેદાન કરી નાખે. કુવાનો ડંકીમાં ડોકાતું આ પાણી અણમોલ છે. હવે આને આપણે સંગ્રહ કરીએ પાણીનો તો કૂવાઓ ખોદીએ, પછી નળની જે આપણે ડેમ ભર્યા એમાં નળમાં આવે અને ડંકીમાં ડોકો, જમીનની અંદર પાણી ઉતરે એટલે ડંકીમાં પાણી આવે, એટલે એ પણ આપણી પાણી અણમોલ છે. હવે આપણે અહીંયા શું કહે છે કે આ પાણી છે તે અણમોલ છે, તે જેમ બને તેમ પાણી આપણે ઓછું વાપરવું અને કરકસર કરવી. હવે પાણી છે તે અણમોલ છે, તેને બગાડવું જોઈએ નહીં. પાણી પૃથ્વી પર વરસાદ સ્વરૂપે આવે છે, નદી તળાવ ઝરણા અને સાગરને ભરી દે છે, પણ હિમાલયની ટોચે બરફમાં અને રસોડામાં વરાળ થઈ ઉપરે છે. પશુ પંખીઓને જીવાડવાનું અને પોસવાનું પણ કામ પણ પાણી કરે છે. વરસાદ ખૂબ જ ઓછો પડે ત્યારે દુકાળના દિવસો પણ આપણને દેખાડે છે. ક્યારે ખૂબ જ વરસાદ પડે તો પૂર એમની ભયંકરતા પણ પાણી જ દેખાડે છે. આમ પાણીના જુદા જુદા સ્વરૂપો આપણે આ કાવ્યમાં જોયા. હવે પાણી વગર દરેક જીવન
માણસનું જીવન કે સમગ્ર સૃષ્ટિનું જીવન જે છે એ સજીવ તેનું જીવન અશક્ય છે. પાણી અમૂલ છે, તેના માટે બગાડ કરવો જોઈએ નહીં. વર્ષા સ્વરૂપે આપણને મળે છે કુવો, સાગર, તળાવ, ઝરણા પાણીના પ્રાપ્તિસ્થાનો છે. પશુ પંખીને, જીવજંતુને અને માનવી જે પોષે છે ખૂબ જ ઓછો વરસાદ પડે છે, દુકાળ પડે છે, એ બધું અમે આપણને દેખાડે છે. હવે ઘરમાં જો પાણી છે, આ કાવ્યમાં આપણે ઘણું બધું શીખી ગયા. હવે આમાં જો ચકુ વ્યાકુળ છે, જો છે રૂચન અને ચકુને ખૂબ જ સરસ લાગીએ છીએ. કાકા અને બંને કેરીનો બાફલો સ્ટીલમાં પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુને તે બાફલો કાચના પ્યાલામાં પીવો હતો. તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો, પણ ચકુને ખુશ નથી. તેણે ફરિયાદ કરી કે કાકા, મને તો ઓછો બાફલો મળ્યો. પણ આમાં જોઈ લો કે પાત્ર બધા એક જ છે, પણ એક પોળું વાસણ છે અને એક સાકડું છે પણ મોટું છે. એટલે તેને એમ થયું કે જો મારે મને ઓછું આવ્યું, કારણ કે એને એ પોળું વાસણ હતું પણ સમાન હતું એટલું જ, પણ એ સમજી શકી નહીં. હવે આપણે પાણીના જે આ બધા જોઈ લો, આ બધા વસ્તુ જો કુંજો છે, આ બધા પાણીનો ઘોડો જગ છે, આ બધા પાણીમાં પાણી ભરવા માટેના સાધનો છે. હવે આપણે આ પાઠમાંથી આપણે શું શીખવા મળે છે, તો જીવનમાં પાણીનું મહત્વ ખૂબ મહત્વ બાળક સમજે છે. પાણીના જુદા જુદા પ્રાપ્તિસ્થાનો વિશે જાણકારી મેળવે છે અને પાણી વિશે કવિતા અને ગીત વિશે જાણે છે. આ કવિતા આપણે ગાઈને તે ગીતમાં કેવું સરસ પાણીનું આપ્યું છે તે આપણે બાળક જાણે છે. પાણીથી આવતા પૂર કે પાણી વગર દુકાળની પરિસ્થિતિ વિશે પણ જાણે છે. ઘરમાં પાણી ભરવાના સાધનનું નામ પણ જાણે છે અને કોયડો પણ ઉકેલી શકે છે. જે આ છે કોયડો આપેલો છે, આ કોયડામાં જો આપેલું છે દરિયો ને કૂવો ને આવે છે ને ટ્યુબવેલ ને આ બધા એના શું છે કોયડો છે. અને ચિત્રકામ વિશે પણ માહિતી મેળવે છે. જો આપણે ચિત્રકામ કેવી રીતે કર્યો છે, એક પન્ના ઉપર બધા કલર નાખી દીધા જેમ તેમ, અને પછી તે પન્નું આમ કરીને આમ વાળી દીધું, આમ વાળી દો એટલે જો સામેનું આ સરસ મજાનું ચિત્ર બની ગયું. એમ તમે પણ તમે કોરા પાનામાં આવી રીતે જુદા જુદા કલર નાખી અને આમ વાળશો એટલે જે આ તો પતંગિયાની છાપ થઈ, પણ જુદા જુદા છાપ તમારા ઉપસી આવશે. આવતી વખતે આપણે પાટ ચોથું છોટું નું ઘર તે જોઈશું. અસ્તુ.